नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 की अंदर चैप्टर नंबर 3 અને લેક્ચર નંબર 5 સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 4 માં આપેલ દ્વિચલ સુવેગ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એ નક્કી કરવાનું. આગલા ક્લાસમાં અંદર આપણે જે દાખલાની ચર્ચા કરી કે એમાં પણ સુસંગત છે કે નહીં એ વાત આવી ગઈ છે. હવે સુસંગત છે કે નહીં એના ઉપરથી ભૌમિતિક રીતે એનો ઉકેલ શોધવાનો. ભૌમિતિક રીતે એટલે કે આલેખ રીતે, એટલે સૌથી પહેલા જે આપેલી જે સમજ છે આપણને કે બંને જે સમીકરણો છે, અહીંયા પહેલું સમીકરણ x વત્તા y બરાબર 5, બીજું સમીકરણ 2x વત્તા 2y બરાબર 10, સરવાળો કર્યો, x નો સરવાળો એનો બરાબર 1, y નો સરવાળો 1 તો હોય, b1 બરાબર 1, અને અચળ પદ c1 બરાબર -5. તો અહીંયા પાછું ધ્યાન રાખો કે પ્રમાણિત સ્વરૂપ લઈએ તો સમીકરણ શું થાય, x વત્તા y -5 બરાબર 0, એટલે c1 બરાબર -5. આ જ રીતે બીજા સમીકરણની અંદર x નો સહગુણક a2 બરાબર 2, b2 બરાબર 2, અને c2 એટલે -10, પ્રમાણિત સ્વરૂપ શું થાય, 2x વત્તા 2y -10 બરાબર 0, એટલે c2 બરાબર -10. હવે ગુણોત્તર લઈ લો, a1 ના છેદમાં 1, એટલે 1 ના છેદમાં 2, b1 ના છેદમાં 2, એટલે પણ 1 ના છેદમાં 2, અને c1 ના છેદમાં c2 -5 ના છેદમાં -10. એટલે અહીંયા તમે જો a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, અને c1 ના છેદમાં c2, ત્રણેય ગુણોત્તર આપણને સરખા મળે છે. એટલે ત્રણેય ગુણોત્તર સરખા મળે છે એટલે આપેલ દ્વિચલ સુવેગ સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે. અને ઉપરાંત શું હોય કે બંને સમીકરણની રેખાઓ સંપાતી હોય, એટલે એક જ રેખા મળે છે આપણે, અને એક જ રેખા મળતી હોય એટલે અવલંબી છે પણ કહી શકીએ છીએ આપણે સુસંગત અને અવલંબી છે. હવે બંને સમીકરણમાં રેખાની રચના માટે આપણે ઓછામાં ઓછા 2 બિંદુ આવશ્યક છે. તો 2 બિંદુ આપણે મેળવી લઈએ. જો x વત્તા y બરાબર 5 છે, y ને કરતા બનાવો એટલે x ડાબી બાજુ ઉપર જમણી બાજુ એટલે 5 - x. હવે કિંમત કેવી, x ની જગ્યાએ 0 લેશો તો y કેટલા મળે છે, 5. x ની જગ્યાએ 4 લે તો 5 - 4 એટલે y = 1. અને આપણે આલેખમાં દર્શાવી દઈએ, જો જે આ એક્સમાં આ વાય એક્સ છે, આ એક્સ અક્ષ છે. હવે એક્સ અક્ષ ઉપર x = 0 ત્યારે y = 5, જો x = 0 અહીંયા છે, y = 5 અહીંયા છે, એટલે વાય એક્સ પર નું બિંદુ થશે, એટલે 0 અને 5 અહીંયા વાય એક્સ પર. પછી x = 4 અને y = 1, x = 4 લઈશું અહીંયા, ત્યારે y = 1 એ બિંદુ અહીંયા હોય છે. હવે આ બંને બિંદુને છોડી દો, જો આ ગુલાબી રેખા દર્શાવે છે કે 0, 5 અને 4 આ બંનેને તમે જોડી દેશો એટલે x વત્તા y = 5 નો આલેખ થશે. આ જ રીતે બીજો આલેખ લઈએ આપણે, 2x વત્તા 2y = 10 છે,
10 ઓછા 20 બે ગુણાકાર પર સામે જશે તો ભાગાકાર અહીંયા પણ અનુકૂળ કોઈ પણ બે બને x બરાબર 1 લેશો તમે સાદો ભાગો જો x બરાબર 1 લેશો તો 2 2 10 માંથી 2 એટલે 8 8 ભાગ્યા 2 એટલે 4 એટલે y ની કિંમત 4 મળી x બરાબર તમે 3 લેશો તો 3 2 6 10 માંથી 6 એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2 એટલે x ની કિંમત 3 એટલે y ની કિંમત 2 મળી આ બંને કિંમતો છાંટા લઈ પણ બસાવીએ x બરાબર 1 એટલે y બરાબર 4 જો x બરાબર 1 અને y બરાબર 4 તો અહીંયા એટલે બિંદુ અહીંયા છે અહીંયા બ્લુ કલરથી ભૂરા રંગથી બતાવ્યું છે એક અને ચાર પછી બીજું બિંદુ ત્રણ અને બે આ x બરાબર ત્રણ y બરાબર બે એટલે આ બિંદુ અહીંયા ત્રણ અને બે તો આ ભૂરા રંગથી તમે લાઈન દો તો અહીંયા બંને લાઈન એટલે કે બંને રેખાઓ આ બે x વત્તા બે વાય બરાબર દસ અને x વત્તા વાય બરાબર પાંચ બંને સમીકરણની રેખાઓ જે છે એ આપણને એક બીજા ઉપર સંપાત થાય છે એટલે સંપાતી રેખાઓ છે એટલે સંપાતી રેખાઓ છે એટલે એનો અર્થ શું થયો બંને સમીકરણની રેખાઓ સંપાતી છે એક જ રેખા છે એટલે રેખા પર કોઈ પણ બિંદુ જે સમીકરણ યુગ્મનો ઉકેલ કરે છે એટલે આનું દરેક બિંદુ છે રેખા પર કોઈ પણ બિંદુ લેશો તો દરેક બિંદુ છે કે આપણે બીજું સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે તો આ રેખાઓ પર અસંખ્ય બિંદુ મળે તો અહીંયા જ્યારે સંપાતી રેખાઓ હોય ત્યારે આપણને એનો બીજક સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ જે છે એ આપણને અનંત મળે છે અને પ્રત્યેક બિંદુ છે રેખા પરનું એ આપણો બીજક સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે એટલે કે y = 5 - x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે y = 5 - x એટલે x કોઈ વાસ્તવિક સંખ્યા છે અને સાદુરૂપમાં પોતે y તો આ પ્રત્યેક બિંદુ જે છે એ આપે રીચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે આ રીતે બીજું સમીકરણ આપણને આપ્યું છે જો x - y = 3x - 3y = 16 છે તો આ રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો તમારે ગુણોત્તર લઈને અને એ જાતે પણ કરી શકશો એટલે એ આપણે નંબર આપીએ ત્રીજો દાખલો જોઈએ 2x - y = y - 6 = 0 4x - 2y - 4 = 0 એટલે અહીંયા તો બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં જ આપણને આપેલા છે એટલે અહીંયા તો પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ નથી શું કામ બરાબર 5 છે અને અહીંયા બરાબર 10 છે અહીંયા ઓછા 5 બરાબર 0 અને ઓછા 10 બરાબર 0 એ તો પ્રમાણિત છે એટલે પ્રમાણિત સ્વરૂપમાં અહીં આપેલા છે એટલે સહગુણક લઈએ પહેલા સમીકરણમાં a1 બરાબર 2 y નું સહગુણક b1 બરાબર 1 અચળ પદ c1 બરાબર ઓછા 6 નિશાનીને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો બીજા સમીકરણમાં a2 બરાબર 4 b2 y નું સહગુણક ઓછા 2 અને અચળ પદ c2 બરાબર ઓછા 4 હવે ગુણોત્તર લઈ લો તમે a1 ના છેદમાં 1 એટલે 2 ના છેદમાં 4 2 2 4 અને 2 2 એટલે આપણને 1 ના છેદમાં 2 ગુણોત્તર મળે છે b1 ના છેદમાં 2 તો 1 ના છેદમાં ઓછા 2 એટલે વત્તા ભાગ્યા ઓછા એટલે આપણને ઓછા થશે એટલે ઓછા 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 ઓછા 6 ના છેદમાં ઓછા 4 ઓછા 2 ના ઓછા 2 વત્તા 3 ઓછા અને 2 2 4 એટલે 3 ના છેદમાં 2 હવે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો a અને b ના ગુણોત્તરો જે છે એનું મૂલ્ય અલગ અલગ મળે છે a1 a2 નું ગુણોત્તર 1 ના છેદમાં 2
ઓછા એકા છે એટલે કે બંને ગ્રુપ સરખા મળતા નથી એક ગ્રુપ છે અને એક ગ્રુપ છે એટલે બંને સરખા એટલે જ્યારે આ બંને ગ્રુપ સરખા ન હોય ત્યારે આપણે ખબર છે કે આપણે નીચે સુલે સમીકરણ રૂપમાં છે એ સુસંગત છે અને સુસંગત હોય ત્યારે આ બંને સમીકરણની રેખાઓ છે એ એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે એટલે આપેલ નીચલ સુલેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય હોય એટલે અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ હોય છે હવે બંનેનો આલેખ લઈ લઈએ આપણે જો આ પહેલું સમીકરણ 2x + y - 6 = 0 y ને કરતા બનાવો તો ઓછા 6 જમણી બાજુ 6 આ 2x જમણી બાજુ -2x એટલે 6 ઓછા 2x આલે માટે ઓછા ઓછી અને તો 2 કી પર લઈ લેવાય જો આપણે x = 1 લેવું તો 2 2 2 6 માંથી 2 જાય તો 4 એટલે y ની કિંમત કેટલી પડી 4 અને x = 3 લઈ લો તો 3 2 6 6 ઓછા 6 એટલે 0 આલેખમાં દર્શાવી દીધું જો આ x અક્ષ આ y અક્ષ 1 થી 5 x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર 1 થી 4 દર્શાવ્યું હવે x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 4 x અક્ષ ઉપર x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 4 એટલે આ 4 આ 1 અને આ 4 એટલે બિંદુ અહીંયા આ બિંદુ છે પછી x ની કિંમત 3 ત્યારે y ની કિંમત 0 x = 3 અહીંયા છે અને y = 0 તો y અક્ષ ઉપર y 0 અહીંયા છે તો બિંદુ એ x અક્ષ ઉપર બને છે એટલે અહીંયા જો ગુલાબી રંગથી આ બંને બિંદુઓ છે 3 0 1 4 કયો આલેખ છે તો કે 2x + y - 6 = 0 નો આલેખ છે તો આપણે આ રેખા માટે હવે બીજી રેખા માટે બીજું સમીકરણ 4x - 2y - 4 = 0 આમાં y ને કરતા બનાવશો એટલે 4x - 4 / 2 બરાબર અથવા જો 2y ને આગળ લઈ જાવ તો કરતા 2y એટલે 4x - 4 = 2y 2 ગુણાકાર કરો તો ભાગાકાર કરો એટલે 4x - 4 / 2 y ની કિંમત મળી ગઈ આમાંથી 2 કોમન લઈ લો એટલે 2x - 2 2 દૂર થશે એટલે 2x - 2 અહીંયા પણ અનુપતિ માટે લો x ની કિંમત 1 લેશો તમે તો 2 2 2 માંથી 2 જશે તો y ની કિંમત 0 x = 3 લઈ લો તો 3 2 6 6 - 2 એટલે y ની કિંમત 4 આ બંને કિંમતો આલેખમાં દર્શાવી દીધો પહેલી કિંમત x = 1 ત્યારે y = 0 x = 1 ત્યારે y = 0 0 અહીંયા છે લા બિંદુ છે 1 અને 0 બીજું બિંદુ x = 3 ત્યારે y 4 x = 3 y 4 અહીંયા છે આ રીતે આપણે કહો તો x = 3 અને y = 4 તો બિંદુ અહીંયા છે હવે બંને બિંદુ જો આ ડાર્ક ગ્રીન કલરથી મેં લાઈન આચારિત કરેલી છે એટલે આ રેખા મળે છે કઈ રેખા છે 4x - 2y - 4 = 0 નો આલેખ એ રેખા છે હવે બંને અહીંયા તમે જો બંને રેખાઓ બંને નીચલ સુલેખ સમીકરણ યુગ્મની રેખાઓ સુસંગત હોવાથી કોઈ એક બિંદુમાં છેદે છે એટલે કોઈ એક બિંદુમાં છેદે છે તો એ બિંદુ કયું છે x = 2 અને y = પણ 2 છે એટલે આપેલ નીચલ સુલેખ સમીકરણ માં x = 2 અને y = 2 એ આપેલ નીચલ સુલેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે એટલે આ રીતે છેદતી રેખા હોવાથી એનો ઉકેલ આપણને અનન્ય મળે છે જ્યારે અહીંયા જોયું તો આપણને આમાં અનન્ય ઉકેલ મળતો નથી કારણ કે સંપાતી રેખા છે એટલે રેખા પરનું
છે નો કે હવે ત્યાર પછી વ્યવહારિક કોઈ પ્રશ્ન આપેલો હોય તો એ પણ આપણે આલેખની રીતે અથવા ભૌમિતિક રીતે એનો ઉકેલ આપણે મેળવી શકીએ જો એક લંબચોરસ બગીચાની પરિમિતિ 36 મીટર છે હવે એ આપણે ખબર હોવી જોઈએ કે લંબચોરસ બગીચાની પરિમિતિ આ લંબચોરસ માની લો કે બગીચો છે તો આ બગીચાની લંબાઈ છે આ બગીચાની પહોળાઈ છે આ તો બગીચો છે હવે આ સામેની બાજુ આપણે સામેની બાજુ હવે પરિમિતિ કીધું તો પરિમિતિ એટલે શું ભાઈ અહીંયા બગીચાની જે પરિમિતિ છે એ આપણને અહીંયા 36 મીટર જેટલી એ આપણને આપેલી છે સોરી 36 મીટર જે છે એ અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો એટલે ચારે બાજુના માપના સરવાળાનું અડધું માપ જે છે કેટલું આપેલું છે આપણને 36 મીટર છે પછી બગીચાની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે પહોળાઈ કરતા લંબાઈ કેટલી છે 4 મીટર વધુ હોય તો લંબચોરસ બગીચાની બાજુના માપ શોધો કે લંબાઈ અને પહોળાઈ બંને શોધવાની છે આપણે વિદ્યાર્થી મિત્રોએ ધારી જો ધારો કે બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે x મીટર અને y મીટર એટલે બગીચાની લંબાઈ શું થાય છે આપણે x અને પહોળાઈ છે y હવે બગીચાની અર્ધ પરિમિતિ બરાબર હવે એ આપેલી છે પણ એ માહિતી શું આપેલી છે કે લંબાઈ જે છે એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે એટલે એ આપેલ માહિતી પરથી x બરાબર y કરતા 4 મીટર કઈ રીતે જો x શું છે બગીચાની લંબાઈ y શું છે બગીચાની પહોળાઈ હવે લંબાઈ કેટલી કીધી આ પહોળાઈ છે આ લંબાઈ છે આ લંબાઈ 4 મીટર વધારે છે પહોળાઈ તો આ બાજુ 4 મીટર વધુ માપ છે તો આ બંને વચ્ચે બરાબરની નિશાની કરવી હોય તો આ 4 મીટર વધુ છે તો આમાં 4 મીટર બાદ કરો અથવા તો જમણી બાજુ 4 મીટર ઉમેરો એટલે ઇક્વલ થઈ જશે બરાબર એટલે આ લંબાઈ અને આ પહોળાઈ પહોળાઈ કરતા લંબાઈ 4 મીટર વધારે છે તો પહોળાઈમાં 4 મીટર ઉમેરું તો બંને બાજુના માપ કેવા થઈ જશે સરખા એટલે શું થશે h બરાબર y વત્તા 4 હવે અર્ધ પરિમિતિ એટલે શું થાય જો આ પરિમિતિ લ્યો તો બે વખત x અને બે વખત y નો સરવાળો બરાબર આ લંબચોરસ પરિમિતિ એટલે બે વખત લંબાઈ બે વખત પહોળાઈ બે વખત લંબાઈ બે વખત પહોળાઈ એટલે એની પરિમિતિ પણ આપણે રકમમાં કેટલી આપેલી છે અર્ધ પરિમિતિ એટલે અડધું માપ છે એટલે આપણે અડધું માપ છે તે 1/2 વડે ગુણાકાર એટલે અર્ધ પરિમિતિ 36 મીટર 1/2 ગુણા આ લંબચોરસની પરિમિતિ એટલે 2 ગુણા x વત્તા y 2 જશે એટલે x વત્તા y બરાબર 36 મીટર થશે એટલે અહીંયા આગલું પરિણામ એટલે આ બંને જે પરિણામ થયા છે એક પરિણામ આ છે અને બીજું બીજું સુરેખ સમીકરણનો પરિણામ જે છે આ હવે બંનેનો ભૌમિતિક રીતે ઉકેલ મેળવવો છે એટલે આલેખ મેળવવો પડશે એટલે પહેલું પરિણામ જો તો x બરાબર y વત્તા 4 એટલે y બરાબર શું થાય y ને કરતા બનાવો આમાં તો y ને કરતા બનાવો 4 આગળ વસ્તુ x ઓછા 4 બરાબર y એટલે x ઓછા 4 બરાબર y એટલે કે y બરાબર x ઓછા 4 હવે સાધનની સરળતા માટે આપણે કોઈ પણ બે કિંમત લઈએ જો x બરાબર તમે 12 લો છો તો 12 ઓછા 4 એટલે 8 પછી x બરાબર તમે 24 લો તો 24 ઓછા 4 એટલે 20 અને બે કિંમતો મળી ગઈ આ બંને કિંમતોને આપણે આલેખમાં દર્શાવી છે જો આ x અક્ષ આ y અક્ષ બરાબર આપણે
પ્રમાણિત સ્વરૂપે અથવા તો યોગ્ય માપ આપણે લઈએ છીએ x અથવા જે 1 સેન્ટીમીટર બરાબર 4 લઈએ છીએ સરળતા માટે 4 8 12 16 20 24 અને 28 અહીંયા પણ 4 8 12 તેથી 24 સુધી માપ લઈએ છીએ હવે બિંદુ બતાવીએ x બરાબર 12 ત્યારે y બરાબર 8 x ઉપર 12 અને y ઉપર 8 તો 8 અહીંયા આવે છે 12 અહીંયા એટલે આ બિંદુ મળે છે 12 અને 8 બીજું બિંદુ x બરાબર 24 ત્યારે y બરાબર 20 x ઉપર 24 અહીંયા છે તો y ઉપર 20 અહીંયા છે એટલે આ બિંદુ અહીંયા છે એટલે આ બ્લુ લાઈન પર બતાવ છે તો આ બંને બિંદુઓ છે બ્લુ લાઈન કે આપણે જોડી દઈએ જે x બરાબર y કરતા 4 નો આલેખ છે હવે બીજો આલેખ પર x મતલબ y બરાબર 36 એટલે y ને કરતા બનાવો તો 36 ઓછા x એટલે અહીંયા x બરાબર તમે 12 લો તો 36 માંથી 12 બાદ કરો એટલે 24 બીજી કિંમત x બરાબર 28 તો 36 માંથી 28 બાદ કરો એટલે 8 આ બંને કિંમતો આલેખ પર દર્શાવી દીધો x 12 ત્યારે y 24 x બરાબર 12 ત્યારે y 24 તો અહીંયા આવે છે એટલે આ બિંદુ મળે છે આપણને 12 અને 24 બીજું બિંદુ x બરાબર 28 ત્યારે y બરાબર 8 x બરાબર 28 તો અહીંયા છે અને y બરાબર 8 અહીંયા છે એટલે આ બિંદુ અહીંયા આવે છે આ ગુલાબી ચોકડી દર્શાવે છે તો આ ગુલાબી લાઈન તમે બંને બિંદુને જોડી દેશો બંને બિંદુને જોડશો તો મેં ત્યાં x વત્તા y બરાબર 36 નો આલેખ હવે x વત્તા y બરાબર 36 નું આલેખની રેખા અને x બરાબર y વત્તા 4 ના આલેખની રેખા બંને કોઈ એક બિંદુમાં છે નહીં બરાબર તો એ છેદ બિંદુ કયું છે 20 અને 16 છે એટલે 20 અને 16 છે એટલે x બરાબર 20 અને y બરાબર 16 હવે x બરાબર 20 તો આપણે x શું ધારે છે બગીચાની લંબાઈ s અને પહોળાઈ છે y એટલે બગીચાની લંબાઈ x બરાબર 20 મીટર અને બગીચાની પહોળાઈ y બરાબર 16 મીટર એ આપણને મળે છે એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહારિક કોઈ કોઈ પ્રશ્ન આપેલો હોય તો એને સમીકરણમાં રૂપાંતરિત કરવાનું અને એ સમીકરણમાં y અથવા x ને કરતા બનાવી અને કોઈ પણ બે કિંમતો મેળવી અને આલેખમાં એ રેખા દર્શાવી દઈએ આપણે તો એ રેખાઓ જો કોઈ એક બિંદુમાં છેદતી હોય તો અનન્ય ઉકેલ છે અહીંયા આપણે આ દાખલાની અંદર એનો અનન્ય ઉકેલ 20 અને 16 મળે છે એટલે કે આપેલ લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ જે છે એ આપણને 16 મીટર મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે તમે સ્ક્રીનશોટ છે એ પણ લેતા આવજો એટલે જેથી કરી તમે એ સ્ક્રીનશોટની મદદથી પણ તમે પુનરાવર્તન કરી શકો છો અને દાખલાને ખૂબ જ સરળતાથી સમજી શકો અને અનુરૂપ દાખલાઓ છે એનો મહાવરો છે એ પણ તમે કરી શકો આ રીતે આપણે આ પ્રકારના પછીના દાખલાઓ છે એની પણ આપણે પછીના ક્લાસની અંદર ચર્ચા કરીશું આભાર